મોરબી તાલુકાના નર્મદા યોજનાની કેનાલનો લાભ ન મળતા અંદાજે બાવીસ જેટલા ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે નર્મદા કેનાલ ધાંગધ્રા શાખા નહેરમાંથી મોરબી તાલુકાના બાવીસ ગામોને સિંચાઈ માટે પૂરતા પાણી મળે તે માટે પાણી છોડવા તથા પાણી ચોરી અટકાવવા જિલ્લા કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવી ચોવીસ કલાકમાં સિંચાઈ માટે પાણી પહોંચાડવા માટેની માંગ ઉઠાવવામાં આવી છે

પાણી છોડવામાં આવશે અને ખેડૂતોને સિંચાઈ પાણી ચોરીને અટકાવવામાં આવે તો જ મોરબી તાલુકાના બ્રાહ્મણીથી નવા સાદુકા સુધીના બાવીસ ગામોના ખેડૂતને પાણી મળે આ ગામોને ખરીફ પાક માટે છોડવામાં આવેલ પાણી ઉપર જણાવ્યા મુજબ પાણી ચોરી થવાથી મળેલ નહીં અને પાક નિષ્ફળ ગયેલ છે આ કારણે રવિપાક નિષ્ફળ ન જાય તે માટે ઉપરોક્ત મુજબની વ્યવસ્થા કરવાની સમગ્ર ખેડૂત સમાજની માંગણી છે અને જો એમના પર કોઈ માંગણી કે કાર્યવાહી ન કરવામાં આવે તો સમગ્ર ગામોના ખેડૂતો ખેડૂત હિતરક્ષ સમિતિના નેજા હેઠળ બહોળી સંખ્યામાં સામૂહિક રીતે ગાંધી ચિંધિયા રાહે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે મોરબી તાલુકાના અમારા બાવીસ ગામ સરદાર સરોવર નર્મદાના ધાંગધ્રા શાખા નેરના આ લાભાર્થી ગામ હે આ ગામને ચોમાસું સત્રમાં સરકાર દ્વારા પાણી છોડવામાં આવેલ હતું બહુ સારો નિર્ણય કર્યો હતો છતાં આગળ પાણી વધુ વપરાઈ જતા અને ચોરી થતાં પાણી પહોંચતું નથી અને અમારું કનેક્શન બ્રાહ્મણીમાં હે બ્રાહ્મણી ભરતા દસ દિવસ થાય અને બ્રાહ્મણી ભરાણા પછી અમને પાણી મળે પણ બ્રાહ્મણી સુધી પાણી પહોંચતું નહોતું એટલે અમને ખરીફ પાકમાં પણ પાણી મળેલ નથી અને અમે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈને રજૂઆત પણ તમામ ખેડૂતો સાથે કરેલ હતી છતાં આજે સરકાર દ્વારા બાર અગિયાર બે હજારના અઢાર રોજ ખેડૂતોને પાણી આપવામાં આવશે એવો સારો નિર્ણય સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ પણ આજે આટલા દિવસ થયા છતાં અમને ખરીફ પાકમાંય પાણી મળેલ નથી અને અત્યારે અમારે ધાંગધ્રા શાખાના બાવી ગામને મોરબી તાલુકાને આજ સુધી પાણી પહોંચેલ નથી તો અમારી માગણી છે કે પાણી વધુ પ્રમાણમાં છોડવામાં આવે અને ઢાંકીથી નવા સાદુડકા સુધી પાણી ચોરી અટકાવવામાં આવે અને ખેડૂતોને પાણી આપવામાં આવે અને પાણી ઉપર પાણીની ચોરી ન થાય એનો પોલીસ બંદોબસ્ત કરવામાં આવે તો જ અમને પાણી મળશે નગર ખેડૂતોની સ્થિતિ કપોડી હાલતમાં બંને બંને પાક નિષ્ફળ જાશે અશોક ખર્ચરિયા ન્યૂઝ મોરબી